માંગરોળ ભાજપની સત્તાના 70 વર્ષે પૂર્ણ થતા લોહીજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. માંગરોળ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં 7 વર્ષ પૂર્ણ થતા લોહીજ ગામે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. માંગરોળ તાલુકાના લોહીજ ગામ ખાતે આવેલ સાયક્લોન સેન્ટર ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં તાલુકાભરના ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ, તેમજ કુકુસવાડા ગૌશાળાના કાર્યકર્તાઓની ટીમ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ, તેમજ તાલુકા પંચાયત સીટ વાઇઝ કાર્યકર્તાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું. માંગરોળ સેવા આજ રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને 7 વર્ષ પૂરા થયા છે, એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશની અંદર સંગઠન એક સેવા નામનું પર્વ 7 દિવસનું ઉજવવામાં આવી રહ્યું છે. એ નિમિત્તે માંગરોળ તાલુકામાં આજે લોહીજ મુકામે બ્લડ ગ્રુપિંગ કેમ્પ રાખવામાં આવેલો છે અને 100 સીસી બ્લડ ગ્રુપિંગ કેમ્પ થાય એવા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે અને આજે આ કેમ્પ નિમિત્તે થોડી સંખ્યામાં લોકો રક્તદાન પણ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો સંગઠન એક સેવાના હેતુને સાર્થક કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માંગરોળ તાલુકા દ્વારા સેવાયક સંગઠન કાર્યક્રમ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં લોહીજ મુકામે કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના સૌ આગેવાનો વડીલો યુવા કાર્યકર્તાઓ આવી અને બહોળા પ્રમાણમાં રક્તદાન કરી રહ્યા છે અને સાથે સાથે